नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। खलासी बंधुओं ने એવું છે કે આપણે જે રથયાત્રા કાઢીએ છીએ તો ઘણા લોકોને રથયાત્રા પછી કમ્પ્લેન આવે છે કે રથ ઉપર બિજરૂરી માણસો ચડી જાય છે, દર્શન નથી થતા। તમે લાખો લોકો સવારથી વ્રત રાખેલા હોય છે, ભગવાનના દર્શન કર્યા પછી જમતા હોય છે। તો આ વખતે આઈડેન્ટિફાઈ કર્યું છે કે મંદિરના પૂજારી અને ખલાસીના લિમિટેડ માણસો રથ ઉપર બેસે, બાકી તો આવી ગયું છે, બધા રથ સાથે રહેશે, એમાં કોઈ ફેરફાર નથી। પણ લોકોને દર્શન પૂરેપૂરું થાય એની વ્યવસ્થા રૂપે આઈકાર્ડ બનાવવામાં આવે છે। રથ ઉપર 6 માણસો છે, છ માણસો છે, જેમાં જે ઉપેણા પ્રસાદ હોય છે 2 જણ એ આપશે, 2 જણ મગ પ્રસાદ બેસતા હશે અને 2 જણ સ્ટેરિંગ કંટ્રોલિંગ કરતા હોય છે। એટલે ટોટલ મૂર્તિ બદલાય છે, જેને નવ કલેવર કરવામાં આવે છે। અમે 3-4 વખત કોન્ટેક્ટ કર્યો ત્યાં જગન્નાથપુરી, પણ એ લોકો જે વિધિ છે ને नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज गुजरात। लाइक सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुँचाते रहें।